જો છો તમે કેમેરાની સામે જ પણ એટલું કાળું ડિબાંગ વાતાવરણ છે. ખીમાણામાં નથી, પછી લીંબાડામાં ચાલુ છે, સોરડીમાં પણ વરસાદ ચાલી રહ્યો છે, ઊંચી માંડલમાં વરસાદ છે, થોરડા ચાલુ છે, રંગપરમાં ફૂલ વરસાદ છે, આમરણમાં પણ વરસાદ ચાલુ છે, કેનાળા રોડ હુંદાવર પાર્ક પાણી ઢીચણ ઢીચણ ભરાણા છે. વાહ, ઢીચણ ઢીચણ ભરાણા છે એવું કહેવાના છે, બરાબર ને? કાંઈ વાંધો નહીં, ઢીચણ ઢીચણ ભરાયેલા પાણી વરસાદ પૂરું થાય અને ઉતરી જાય એવી અમે આશા રાખીએ છીએ. પછી ગજડીમાં નથી, પાનેલીમાં વરસાદ ચાલુ છે, માથક ને રાયધારામાં નથી, મોકલો ચોક્કસ તમારે અહીંયા પણ વરસાદ પડે એવી અમે આશા રાખીએ છીએ. પાનખલીમાં નથી, સુરતમાં નથી, બહુ ગરમી છે, રાત્રે આવશે. હવે એ તો અમે ભવિષ્યવાણી ન કરી શકીએ, પણ ચોક્કસ, કારણ કે કાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો. આ પવિત્ર તહેવાર નિમિત્તે તમે કદાચ એસીની બહારના વાતાવરણમાં રહ્યા હશો તો તમને ચોક્કસ ખ્યાલ હશે કે હદ બહારનો બફારો હતો. રાતે 1-2 વાગ્યા સુધી તમે પંખા નીચે હોય છતાં પણ તમને નીંદર ના આવે અને ગરમ લૂ તીખારા ઝરતા હોય એ પ્રકારની ફિલિંગ સતત રહેતી હતી. તમારું શરીર આખો દિવસ ચીકણું રહે ને એ પ્રકારની ગરમ વાતાવરણ કાલ આખો દિવસ રહ્યું હતું. એટલે એના ઉપરથી આપણને ક્યાંક ને ક્યાંક લાગતું તો હતું કે ઝાઝો એવો વરસાદ મોરબીની અંદર પડશે, અને કદાચ આ એ ઘડી આવી ચૂકી છે કે આપણે ત્યાં વરસાદ અત્યારે સારો એવો છે. કાલે ગરમીવાળું વાતાવરણ હતું તો એ ગરમીવાળા વાતાવરણ પછી અત્યારે હાલ ફાઇનલી કુદરત મહેરબાન થયો છે અને વરસાદ અત્યારે ચાલુ થયો છે. પોરબંદરમાં પણ વરસાદ ચાલુ છે, 6 તારીખે સારો વરસાદ આવશે ચોક્કસ. અલગ અલગ ટીવી ચેનલોની અંદર, ઘણી બધી મીડિયાની અંદર અલગ અલગ માહિતીઓ અત્યારે આવે છે અને ઘણા બધા તથ્યોના અનુસાર, સંશોધનના અનુસાર કહેવામાં પણ આવી રહ્યું છે કે આટલીથી આટલી તારીખ સુધી વરસાદ થવાની આગાહી છે. તો ચોક્કસ વરસાદ પડે, સારો એવો પડે, ખેડૂતને પણ સારો લાભ થાય એવું પણ અમે આશા રાખીએ છીએ. વાંકાનેરમાં ખૂબ બફારો હોવા છતાં વરસાદ નામનું નથી. ઓહો, અમને તો એમ કે તમે આ કાળા ડિબાંગ વાદળો જે આકાશમાં છવાયા હતા એ વાંકાનેર બાજુથી આવ્યા છે અને વાંકાનેર વરસાદ વરસીને જ આવ્યા છે. ઓકે, કંઈ વાંધો નહીં, આ કાળા ડિબાંગો વાદળો વાંકાનેર થઈને આવ્યા પણ વાંકાનેરમાં ના વરસ્યા અને મોરબીની અંદર વરસ્યા. તો અમે આશા રાખીએ છીએ કે મોરબીવાસીઓના ખેડૂતોને ખુશહાલ થઈ ગયા હશે અને વાંકાનેરના ખેડૂતો માટે પણ હવે વાદળી એકાદિત્યા વરસે એવી અમે પણ આશા રાખીએ છીએ. સન્નાડામાં પણ ચાલુ છે, ખરેડામાં નથી પણ ઝીકેરીમાં છે, નીચી ઊંચી માંડલમાં પણ છે એવું કહેવું છે. જેતપુરમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે. એટલે ઓલમોસ્ટ અત્યારે જાણવા મળ્યું છે કે ઘણી બધી જગ્યાએ વરસાદ ચાલુ છે. એટલે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે ઘણા દિવસોથી આપણે એક એવા બફારાનો સામનો કરતા હતા જે કદાચ આપણને બહુ તકલીફદાયક લાગતું હતું. સતત આપણે એસીમાં રહેવું પડતું હતું, નહીં તો ચોમાસા દરમિયાન આપણે ઘરના એસી એટલા બધા ચાલુ ના કરીએ, ઓફિસમાં એસી ચાલુ ના કરીએ, પરંતુ રાતે પણ આપણને એસી વગર ઊંઘ નહોતી આવતી એવા બફારાવાળા વાતાવરણ છેલ્લા 2-3 દિવસથી જોવા મળતા હતા. અને એ બફારાના સામનો